તીર્થંકરોના ચરિત્રો અને તત્વજ્ઞાનને જેમ છે તેમ રજૂ કરવાનો અત્રે પૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે વાળા સંપ્રદાયોથી પર રહીને તત્વદૃષ્ટિને કેન્દ્રમાં રાખીને તત્વદ્રષ્ટિ ખુલે તે હેતુથી સરળ લોકભોગ્ય ભાષામાં રજૂ કરાયું છે તીર્થંકરોના ચરિત્રનું વર્ણન સર્વ સંપ્રદાયોના ગ્રંથોમાંથી મેળવેલું છે જેમાં કદાચ ક્યાંક તરતમતા ભાશે તો તેની ક્ષમા પ્રાર્થીએ છીએ યથાર્થ તત્વ દર્શન ગુરુ અને શિષ્ય એક એવો સંબંધ છે કે જે અધ્યાત્મ માર્ગમાં અનિવાર્ય છે ગુરુ વિના જ્ઞાન નહીં તમામ શાસ્ત્રો એક એવા છે તમામ જ્ઞાનો એક એવા છે કે જે ગુરુ વિના જ્ઞાન નહીં જેમ આપણે સ્કૂલમાં જઈએ તો એકડો બકડો શીખવા માટે કોઈક માથે તો જોઈએ જ છે કોઈક શીખેલું હોય તે આપણને શીખવાડે જાતે તો થાય નહીં એવું અધ્યાત્મમાં પણ ગુરુ જોઈએ છે ધર્મનું શીખવાડે ધર્મના ગુરુ કહેવાય અને એવા સાચા ગુરુ આપણે એની શોધમાં રહેવું જ જોઈએ દરેકે પોતાના જેમાં આપણે મનુષ્યનો ધ્યેય શું છે મનુષ્ય ભવનો ધ્યેય શું છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ બધાને માટે દરેકને ધર્મ અર્થ કામ મોક્ષ બધાને માટે ગુરુની તો જરૂર છે અને એમાં મોક્ષ માટે અને ધર્મ માટે તો ખાસ અને એ ગુરુને ઓળખવાની આપણી દ્રષ્ટિ ખાસ હોવી જોઈએ અને એ દ્રષ્ટિ કેળવવા માટે આપણે બીજું તો આપણી પાસે કોઈ સાધન નથી પણ અનુભવ કરી કરીને જ્યાં પણ કોઈ સારા સારા સત્સંત પુરુષ મળે અથવા તો કોઈ ગુરુ સદગુરુ હોય એની પાસે જવું એમને સાંભળવા એમની એમના વિચારોની આપણે કરવી અને આપણે આપણા અંદર તપાસ કરવું કે આપણને અંદર આમની વાણી કે ટચ થાય છે કારણ કે વાણી આપણને અંદર ટચ થાય અંદર કઈ પરિવર્તન લાવે તો સમજો કે આપણા માટે આ કામના છે આપણને આ હેલ્પફુલ છે અને એ રીતે આપણે આગળ વધતો વધતું પછી જ આપણે ખાતરી થાય કે ના ખરેખર સારા છે તો આપણે એમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ ઘણી વખત એવું થાય છે કે પરંપરામાં બધા ચાલો સંપ્રદાયોમાં કહે છે કે આ એક કંઠી બાંધાવો કે ગુરુ મંત્ર લો એટલે તમારા એ ગુરુ થઈ ગયા કંઠી બાંધો કે કંઈ મંત્ર કાનમાં આપે કહે છે કે મેં જ્ઞાન આપ્યું કાંઈ કાદું શબ્દ કાનમાં બોલે એ એટલે એને થઈ ગયા એના ગુરુ ખરેખર એવું નથી ગુરુ તો માથે સતત હોય એકલા એક શબ્દથી કે મંત્રથી ગુરુ નથી થતા ગુરુ મંત્ર મળે પણ પાછી ગુરુને આપેલું જ્ઞાન પણ અંદર હોવું જોઈએ કે જે આપણા જીવનને સરળ બનાવે અને આપણા મોક્ષ માર્ગને આગળ લઈ જવા માટે ખૂબ હેલ્પફુલ થાય ઘણી વખત જીવ બિચારા આમાં ઘણા બધા ટોઈ જાય છે અને પછી પ્રગતિ એમની સ્ટોપ થઈ જાય છે ઘણા કુગુરુઓ મળી આવે છે ઘણા સંપ્રદાયમાં ગેટારની તેમ એમને બાંધવા માટે જ પોતાનું વધારવા માટે ગુરુ દક્ષિણા કેમ વધે પોતે કે કેમ કરીને વધારે શિષ્યોનો ગુરુ છે એવી કીર્તિને માટે આ બધા ઘેટાને બિચારાને બહુ જ બુરી રીતે હેરાન કરી નાખે છે એક સરસ પ્રસંગ છે એક બહેન અમારી ત્યાં આવતી હતી એ કહે છે કે હું પહેલાં તમારા પાસે આવી એ પહેલાં એક સંપ્રદાયમાં જતી હતી અને મને બહુ જ એમાં ભક્તિભાવ હતો અને બધાને પણ હું સમજાવતી કે આ બહુ સારો સંપ્રદાય છે અને ગુરુઓ બધા બહુ સારા છે અને બહુ સરસ આપણને મંત્ર આપે છે આપણે ખાસ લેવો જોઈએ ગુરુના મંત્ર ના લઈએ તો આપણે છે તો નુગ્રા કહેવાય એમ કરીને બધાને ઘણાને એ તરફ વાળતી હતી પછી એક મારી પાસે અમારા મિત્ર હતા એ અમારી પ્રાઇ હંમેશા આવતા જ હતા બહુ ભણેલા અને ઇન્ટેલિજન્ટ હતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા હાઈલી ઇન્ટેલિજન્ટ હતા અને બહુ વિનય વિવેક બહુ સોફ્ટ ને સોફેસ્ટિકેટેડ હતા એટલે એ બેન કહે કે મને એમ થાય કે આમ આ ભાઈ આમાં અમારા મિત્ર જો આપ મારા ગુરુ પાસેથી મંત્ર લે ગુરુ મંત્ર તો કેવું સારું એનું બી કલ્યાણ થાય ને ગુરુને પણ કેવા સારા શિષ્ય મળે એટલે મેં એમને કહે છે બહુ સમજાય સમજાય કર્યા એ પહેલાં તો બહુ ઓપન માઇન્ડ હતા કોઈ ધર્મવાળામાં એવા પૂરા એવા હતા ને પણ છતાંય મારા ફ્રેન્ડશીપના નાતે મેં એમને બહુ આગ્રહ કર્યો તો એકવારે ગુરુમંત્ર લેવા માટે મારી સાથે આવવા ગુરુ પાસે તૈયાર થયા પછી એક દિવસ હું એમને ગુરુ પાસે લઈ ગઈ સવારના પર્વમાં અને મને થયું કે આજે આ ગુરુમંત્ર આપશે દીક્ષા મળશે ને આ જે કંઠી બંધાવશે એટલે આજથી આ સંપ્રદાયના એ શિષ્ય થઈ જશે એવા આનંદ સાથે એમને હું લઈને ગઈ પછી ત્યાં ગયા પછી ખબર પડી કે ગુરુ મહેલમાં ગુરુ નહોતા ગુરુ ક્યાં બારગામ ગયા હતા એટલે આ બહેનને અંદર ફાળ પડી આજે આ ગુરુ છે એની પ્રાણે સમજાઈ પટાઈને આ બહેન લઈ આવી છું હવે એ જો ગુરુ અત્યારે નહીં મળે ને એ પાછા એ પાછા જવું પડે એવું થયું છે તો હવે ફરી આ ભાઈ ભાઈ કે આવે એવા છે નહીં એટલે હવે આ તો બધું મારું મહેનત બધી નકામી ગઈ કંઈક રસ્તો જ નીકળે તો સારું અમને કંઈક ગુરુમંત્ર મળી જાય કંઈક ગુરુ દીક્ષા મળી જાય તો આયેલું સફળ થાય ને ફરી તો પછી ચાન્સ મળ્યો છે જ નહીં આ ભાઈ પાસે એટલે એમણે કંઈક એના મિત્રને બેસાડી અને અંદર ગુરુ પત્ની પાસે ગયા અને એનો પોતાનો પ્રોબ્લેમ કયો કે ભાઈ આ ગુરુ ગુરુ મહારાજ તો નથી પણ હવે અમે મારે ગુરુ મંત્ર અપાવો છે દીક્ષા અપાવી છે તો કઈ રીતે આ થશે કે બીજી કઈ શક્યતા છે એ પછી ગુરુ પત્નીએ કહ્યું કે હા અમારે અહીંયા બાળ મહારાજ હોય છે ને બાળ ગુરુ એ પણ કચ્છ મંત્ર દીક્ષા આપતા હોય છે એમને પણ આપવાની સત્તા છે કારણ કે આ તો પરંપરાથી બાપ ગુરુ પછી એનો દીકરો ગાદી આવે એનો દીકરો પર મને અહીંયા તો આ દીકરાઓ બાપ દીકરાની પરંપરાથી ચાલતું આવે છે એટલે આ બાળ બાળે બાળક હોય પણ એને એની સત્તા એટલી જ છે કે છે તો આ બેને બહુ આનંદ ચાલો બાળક તો બાળક જેવો એકવાર એને મંત્ર તો મળી જશે કે છે એટલે હાશે તો ખુશ થઈ ગયા પછી એમને પેલા ગુરુપત્નીને કહ્યું કે તમે બાળગુરુને લઈ આવો બાળ મહારાજને અને મારા મિત્રને ગુરુમંત્ર અપાવો દીક્ષા અપાવો કંઠી પહેરાવડાવો એટલે એમ કરીને બહાર ગઈ પેલા ભાઈ પાસે બેઠી એમને બધી જે કંઈ વિધિ કરાવવાની હતી કરાવડાઈ અને બેસાડ્યા એમને પછી રાહ જોતા હતા ઘણી બધી વાર રાહ જોઈ પણ પછી પરાણે પરાણે પેલા ઊભા થવા જાય પણ બે હાડ બે હમણાં આવશે હમણાં આવશે કરતાં કરતાં પછી ઘણી બધી વાર પછી પેલા ગુરુપત્ની એક છ સાત વરસના નાનાકડા બાળગુરુને લઈને આંગળી ખેંચી ખેંચી તાણી તાણી પેલા આવતા નહોતા તે આમ ખેંચી ખેંચીને જેમ પેલું ભેંસને છે તો દવાખાને ખેંચી ખેંચીને લઈ જાય એવી રીતના પેલા બાળગુરુને એની માતા ખેંચી ખેંચીને અમને મંત્ર આપવા લઈ આવતી હતી અને પેલો પરાણે ચીડાયેલો મૂળમાં હતો હકીકત શું થયેલું કે એ છે તો ગુરુ બાળગુરુ લખોટીઓ રમતા હતા અને લખોટી રમતા રમતા એમને છે તો ગુરુમંત્ર આપવા માટે બોલાવી લાયા ખેંચી ખેંચીને લઈ આવ્યા એટલે પહેલાં તો બિચારા ચીડાઈ લેતા હવે એમને આ બધી શું ખબર બાળજીવને આટલી બધી શું કરવી ખબર હોય ને એમાં ઇન્ટરેસ્ટ પણ શું હોય એમને તો લખોટીઓમાં જ ઇન્ટરેસ્ટ હોય ને તે લખોટી રમતા રમતા એમને તાણી લાયા અને પછી આ સાચી હકીકત બનેલી હકીકત છે આ સ્ટોરી નથી સાચી બનેલી વાત છે વિગત છે અને પછી પેલા ભાઈને બેસાડ્યા પાટ ઉપર અને આમને આમને ઊંચાસ અને ગુરુ બાળગુરુને બેસાડ્યા પછી એમના બાળગુરુના તે કંઠી પહેરાવડાઈ પછી કાનમાં મંત્ર બોલવા કહ્યું બાળગુરુને એના માતાએ એટલે પહેલાં એ તો કાનમાં મંત્ર બોલવાને બદલે એ તો ચીડેલો હતો ફરાણે પરાણે બધું કરતો હતો એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં કાનમાં ગુરુ મંત્રની જગ્યાએ બોલવા માંડ્યા સાલી ગધડી સાલી ગધડી સાલી ગધડી અને ક્યારેય નાહી ગયા ગોટલા કોટીઓ રમવા પેલા ભાઈ તો એવા એવા સ્તબ્ધ થઈ ગયા કે આ ગુરુમંત્ર મને મળ્યો ગદેડીનો અને પેલા બેન જે લઈ ગયા હતા એ તો કાપો તો લોહી ના નીકળે એમણે તો મનોમન નક્કી કર્યું કે હવે પછી કોઈ દાડો કોઈને હું ગુરુમંત્ર આપવા નહીં લાવું અને પછી તો આખા રસ્તે ચૂપચાપ અક્ષરે બોલ્યા વેવ જણા ઘેર ગયા પેલા ભાઈ એમને ઘેર ગયા બેને એમને ગયા પછી અમારી પાસે આવ્યા જ્યારે બે પાંચેક વરસ પછી ત્યારે બેને કહ્યું કે આવું મારા જીવનમાં થયેલું અને આવી રીતે મેં કેટલાયને આ રીતે આવી ગુરુમંત્ર અપાયો કે જે ખરેખર ગુરુ મંત્ર તો શું કોઈ રીતે લાયક નહોતા કે છે હવે આ જીવોને ખબર નથી જ્યારે બહેનને તો જ્ઞાન મળ્યું એટલે એને આ બધી સમજણ પડી કર્યા તો આપણે આપણે એવી બધી ભૂલ કરીએ છીએ કશું જ્ઞાન નથી મળતું કોઈ જાતનું અંદર પરિવર્તન નથી થતું અને એને ખાલી કાનમાં કહી દીધું એટલે એના ગુરુ થઈ ગયા કે કંઠી પહેરાવી દીધી એટલે આપણે ગુરુ થઈ ગયા કે ટીલું ટપ્પું કરી દીધું એટલે આપણે ગુરુ થઈ ગયા એ કઈ રીતનું પોસિબલ છે ભણેલો ગણેલો વર્ગ થોડુંક તો વિચારે કે મને કંઈક જ્ઞાન પ્રાપ્ત થાય મારા જીવનમાં કંઈક પરિવર્તન થાય તો એ ગુરુ બરાબર સાચા છે અને બાકી બીજા બધા કુગુરુઓ કહેવાય એટલે આ કાળવા કુગુરુઓનો રાફડો બહુ છે સદગુરુ સાચા ગુરુ તમે દીવો લઈને શોધો તોય જડે એવા નથી સાચા ગુરુને તો કોઈ ચીજની પડેલી નથી માની નહીં શિષ્યોની નહીં કીર્તિની નહીં વિષયની નહીં એના છોકરા કશું જ ના એને પડે એમાં હોય જ ને આથી પર હોય લક્ષ્મી અને વિષયથી પર હોય એ તો પહેલી જ વસ્તુ જરૂરી છે ગુરુપદ માટે આ તો બધા વૈભવમાં પડેલા હોય બહેરા છોકરાવાળા હોય અને પાછા ગુરુને ગા પોતાના છોકરાને ગાડી આપે અને એના છોકરાને કહી દે આ તો કે રાજાની ગાડીઓ છે કે રાત ચલાવવાનું છે આ લોકો ઉપર કે રાત ચલાવવાની વાત છે તો લોકોનો ઉદ્ધાર કરવાની વાત છે એ લાયકાત જેનામાં હોય તે ગુરુ કહેવાય દાદા તો દાદાને ઘણા પૂછતા કે દાદા તમારા પછી ગાદીપત પર કોણ આવશે તમારી ગાદી પર કોણ આવશે તો દાદા કહે છે અમે અમે જગ્યા કોઈ ગાદી સ્થાપી છે નહીં આ તો મોક્ષનો માર્ગ છે આત્માને ઓળખીને સરસડા બધા કર્મોથી છૂટીને મોક્ષે જવાની વાત છે અહીંયા કે ગુરુ શિષ્યની પરંપરા કરવાની વાત નથી આ કે ગાદીઓ ચલાવવાની વાત નથી અહીંયા કોઈ ગાદી નથી ગાદી નથી મારા પછી આ ગુરુ આ શિષ્ય છે ને આ થશે ને તે થશે એવું નથી એ તો કહેશે જે લઘુત્તમમાં લઘુત્તમ હશે જેને આખું જગત સ્વીકારશે જેનાથી જેની વાણીથી જેના વર્તનથી જેના વિચારોથી લોકોને કંઈક પ્રાપ્તિ થશે પ્રાપ્તિ થાય તો જ સ્વીકારે લોકો સંસારમાં તો ચાલે ગુરુ પણ મોક્ષ માર્ગમાં ના ચાલે કે આટલો વિરોધાભાસ એક પરમાણુ જેટલું પણ વિરોધાભાસ ના ચાલે એટલે દાદાએ ચૂકવું કહ્યું કે જેને જગત સ્વીકારશે તે મારા પછીનો વારસદાર થશે કે આ વરસદાર ને આ વરસદાર એવું કાંઈ નથી લોકોને સ્વીકારવા દો અને આવું હોય તો ચાલ્યું કશી બરકત બાપજીમાં ના બાપજીના બાબામાં બરકત ના હોય અને ચાલ્યા ગુરુ હજારો લોકોના ગુરુ થવા માંડે ગુરુ તો કેવા હોવા જોઈએ આમ જોતા શ્રદ્ધા ઉત્પન્ન થાય પેલા લખોટી રમતા હોય અને ગુરુમંત્ર આપવા હોય તો કેવી રીતના પેલા સીએ થયેલા ભણેલા ગણેલા બ્રિલિયન્ટ માણસની શ્રદ્ધા આવે કા બાપજી હોય બરાબર રૂપાળા બમ કશું અક્ષરે બોલતા ના હોય રૂપાળું તો બધું તડબૂચું બહુ હોય છે પણ તેથી કરીને કંઈ વળે દાડો એવું ના ચાલે કંઈક એનું એને એના વાણીથી આપણા અંદર પરિવર્તન થાય આપણા આવરણો ભેદાય આપણા આત્માને ટચ કરે એવું કંઈક વાણીવાળા હોય એટલે વાણીથી પ્રભાવિત કરી શકે પરિવર્તન કરી શકે એ ગુરુ એ શ્રદ્ધા ત્યાં આગળ બેસે પછી નહીં તો આ બધા બાપજી શું કે તમે શ્રદ્ધા રાખો છ મહિના શ્રદ્ધા રાખો અમારી પાસે આવો તમે ધ્યાન કરો તમે તપ કરો જપ કરો તમારું કંઈક તમને પ્રાપ્ત થશે બાપજી શ્રદ્ધા રાખવાની વસ્તુ છે કે શ્રદ્ધા આવવાની વસ્તુ છે શ્રદ્ધા આવવી જોઈએ શ્રદ્ધા રાખવાય રખાય નહીં એવું કંઈક તમારામાં હોય એવું કંઈક તમે બોલો એવું કંઈક તમારું કંઈક સ્વરૂપ સ્વરૂપ કંઈક એવું હોય કંઈ એવી એકાદ વસ્તુ પણ તમારામાં હોય કે જેને જોઈને મને કંઈક શ્રદ્ધા આવે તો હું આગળ બીજે દાડે તમારા પાસે આવું ને કંઈક ટકું પણ મારામાં મને એકે વાતમાં તમારે શ્રદ્ધા આવતી ના હોય કંઈ તમારા માટે આકર્ષણ થતું ના હોય અને તમે કહો શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો બધું કેમ નીકતે રહે આપણે બધા આ આપણે ઇન્ડિયન પોસ્ટ પર ટિકિટ ચોંટાડે છે ને પેલી ચોટે ટિકિટની પાછળ ગુંદર હોય અને તો આમ કરીને ચટાડી તો ચોટે પણ પેલી ટિકિટને ગુંદર જ ના હોય તો ગમે તું કરે તો શું થવાનું છે ચોંટવાની છે એવું કંઈક બાપજી મને ચોટે તમને હું ચોંટું એવું કંઈક તો તમે ચોંટાડો પાંચ માનામાં તો કંઈક ઉકેલ આવે એટલે કંઈક શ્રદ્ધાની મૂર્તિ જ્ઞાનીઓ શ્રદ્ધાની મૂર્તિ કહેવાય એ પ્રતિમા જોતા શ્રદ્ધા આવે એ દેહનું એનું એનો હવા આવે ત્યાંથી જ છે તો આપણને ઠંડક લાગે અંદર શાંતિ થાય વાણી સાંભળતા જ આપણને કંઈક નવું જ પ્રાપ્ત થયું છે એવું લાગે પૂર્વે ક્યાંય સાંભળ્યું ના હોય અનુભવ્યું ના હોય વાંચ્યું ના હોય એવું જેનું કથન હોય એવા આપણને મળે તો એને શ્રદ્ધાની પ્રતિમા કહેવાય અને ત્યાં આપણો ઉદ્ધાર થવાનો છે શ્રદ્ધા રાખવાની વસ્તુ નથી શ્રદ્ધા આવવાની આવવી જોઈએ દાદા તમને કાયમ કહેતા કે અમારી ઉપર તમારે શ્રદ્ધા રાખવાની નથી અમે કોદાળો એવું ના કહી તમને કે તમે અમારી ઉપર શ્રદ્ધા રાખો શ્રદ્ધા રાખો કેમ તો કે એ તો એવું કહીએ તો અમારી કચાસ છે તમને અમારા બહુ કંઈક હોય તો તમને શ્રદ્ધા આપવી જોઈએ અને એવી શ્રદ્ધા શ્રદ્ધા તો સાચી શ્રદ્ધા એનું નામ કહેવાય કે એકવાર જો શ્રદ્ધા બેઠી હોય તો પછી ફરી આખી જિંદગી ક્યારેક આટલી આજકી પાછી ના થાય આ તો વરબે વરબ બાપજી પાસે જાય અને પછી પછી બાપજીમાં કંઈક દોષ દેખાય એટલે પાછળ છોડી દે બાપજીને પછી બીજા ગુરુ પાસે જાય ત્રીજા ના તો પછી કેટલાક નક્કી કરે કે તો હું બહુ છે તો એમાં કોઈ ગુરુ પાસે જોવું જ નથી એટલે આવું ગુરુ ગુરુની પાછળ ફરતા ફરતા પછી માણસ બેક મારે છે અને સેટ બેક આવે છે એવું ના હોવું જોઈએ શ્રદ્ધા શ્રદ્ધા એકવાર બેઠા પછી એને ખસેડાય નહીં ગુરુ જ્યારે કરો ત્યારે બધી રીતે એને તપાસીને લો ચેક કરો એની સાથે બેસો રો કરો જે તમારે એમની ટેસ્ટિંગ લેવાય લો અને એકવાર તમારે નક્કી થયું કે ના બધી રીતે ટેસ્ટેડ છે પછી તમે એને ગુરુ તરીકે સ્વીકારો અને એકવાર ગુરુ તરીકે સ્વીકાર્યા પછી પછી એને તમારાથી ના છોડાય પછી ને આ તો સમજાયો કે તમે પકડ્યા હોય તો છોડજો પણ સમજીને પકડ્યા હોય તો ના છોડશો અને શ્રદ્ધા આવ્યા પછી જતી રહે એને શું કામ અને જો કોઈની શ્રદ્ધા જતી રહે તો એ કંઈક પોતાની અંદર કંઈક સમજા અંતરાય પડ્યો છે ખરેખર તો આપણા ગુરુમાં એવું હોવું જોઈએ કે આપણી શ્રદ્ધા જાય જ નહીં અને એવા ગુરુ મળ્યા હોય છતાંય આપણી શ્રદ્ધા જ શ્રદ્ધા બેસતી ના હોય તો એ કંઈક આપણા અંતરાય પડ્યા છે કંઈક લાલચને લીધે કંઈક કશાકને લીધે કે જેના આધારે આપણને વાત સમજાતી નથી આપણું લેવલે લેવલ મળતું નથી એવી રીતના સમજવાનું હોય છે એટલે શ્રદ્ધા એકવાર બેઠા પછી ના ખસેડાય બેસતા પહેલાં બધું ચેકિંગ કરો એક ભાઈ આવ્યા હતા દાદાની પાસે આવ્યા હતા અને દાદાની પાસે આવીને ખૂબ ખોળામાં માથું મૂકીને ખૂબ રડતા હતા ને રડવા માંડ્યા મોટે મોટેથી પછી કે છે કે દાદા મારે તો મારા જીવનમાં હું બહુ છેતરાયો છું શું થયું ભાઈ તને પૂછ્યું દાદાએ તો કહે છે કે મને એવા ગુરુ મળ્યા એવા ગુરુ મળ્યા કે પહેલાં પાંચ વર્ષ તો હું ગુરુની ભક્તિમાં ગળા ડૂબ હતો દળ મને ગુરુ જ દેખાયા કરે અને એમની ખૂબ આગતા સ્વાગ્તા કરતો ખૂબ સેવા કરતો અને લાખો રૂપિયા મેં એમની પાછળ ક્યાં તે ઈ સારી મેં ખર્ચ્યા છે એમના માટે અને ખૂબ મને એમના માટે હતો ભાવ અમારું આખું કુટુંબ મારા પત્ની બાળકો બધા અમે રોજ ચૂક એમની પાસે જવાનું ચૂકતા નહીં અમારા ગામમાં જ રહેતા હતા એ ગુરુ મહારાજ પછી તો એ ગુરુ મહારાજનું બધું આ પૈસાની લાલચ મને બહુ પછી ધીમે ધીમે પાંચ વર્ષ પછી મને દેખાવા મળી કે આ તો પૈસાના બહુ લાલછું છે શરૂઆતમાં તો હું જ ખૂબ આપતો હતો પછી ધીમે ધીમે મારા પછી બીજા ઘણા પૈસા આપનારા એમને આ પાસે આવવા માંડ્યા અને બધા તાંત્રિક માંત્રિક કરતા હતા એની લાલચથી અમારા જે બધા ફસાતા હતા અને એટલે શું કે શિષ્ય ને ગુરુ લાલચુ બેની જોડી બરાબર જામે શું દૂતારાને દૂતારાને દૂતારા પાસે બધા છેતરાય એક લાલચુ ના છેતરાય અરે દૂતારો બધા પાસે છેતરાય એક લાલચુ પાસે જૂતારો ના છેતરાય તો એનું બરાબર ચાલે એટલે આવા ગુરુ બધા લાલચુ હોય તો અમારા જેવા શિષ્યોનો આવા હાલ બેહાલ થાય પછી તો બીજા જે આવે એને ખૂબ મહત્ત્વ આપે અને એને અને મારું પાછું હું બોલતા થઈ ગયા શિષ્ય એ ગુરુ મહારાજ શિષ્ય હું તો એટલો આટલો એમનો આટલો અનન્ય ભક્ત તો મારું હવે ધીમે ધીમે છે તો વાકું બોલતા હતા એ મને બહુ આઘાત લાગ્યો પછી તો બહુ વધી ગયું મારા તરફ તો ભયંકર દ્વેષ થવા માંડ્યો તિરસ્કાર થવા માંડ્યો એટલે પછી તો મેં તો નક્કી કર્યું કે આ ગુરુ આપણે જોઈએ નહીં પછી તો ત્યાં ચોકડી મારી અને મેં તો બારણા બંધ કીધા ફરી ગુરુ પાસે કુદાડો ગયો નથી ગુરુના ફોટાઓ ના તે બધું મારા ઘરમાં ઠેર ઠેર હું કીધું બ મને એવો ગુસ્સો આવ્યો કે બધા ફોટા લઈને તો નદી જઈ કે આ ગુરુ મારે જોઈએ જ નહીં કરીને આવા તે ગુરુ હોય તો પછી દાદાએ કહ્યું કે ભાઈ જો આવું વિરાધના ના કરાય તને ના ફાવે તો ના જઈશ પણ એમનો દોષ એમને દોષ તરીકે ના દોષિત ના જોઈશ એમને આપણો હિસાબ પૂરો થયો આપણે આપણી ભૂલ છે ને આપણે શું કરાય એમને આવી રીતે સિલેક્ટ કર્યા આપણે સિલેક્ટ કરતાં પહેલાં બધું તપાસું હતું ને હવે આપણે એમાં કાચા પડે તો આપણી ભૂલ થઈ એ ભૂલને આપણે ભોગી લેવાની પણ એમ દોષિત ના જોઈશ અને એમને ખૂબ પ્રતિક્રમણ કરજે આવો બધું આટલા જેટલા જેટલા દોષ જોયા ને બધા ફૂટાઓ બધા તું નાખી આવ્યો નદીમાં એ બરાબર ના કર્યું કહેવાય માટે તું બધાને દિલથી પ્રતિક્રમણ પશ્ચાતાપ કર કંઈક પ્રસંગ આવ્યો ગુરુ પૂર્ણિમા બીજું ત્રીજું ગુરુની જન્મ જયંતિ આવે તો ગુરુ પાસે જજે થોડું કંઈક આપજે એમને એટલે તારા જોડેનું વેર એમનું ઓછું થતું જાય આ તો વેર બાંધશે ને આવતા બહુ બધી છોડશે નહીં તને મોકશે નહીં જવા દે એટલે પેલા ભાઈ તો સમજી ગયા કે ના દાદા બરાબર છે મારી ભૂલ થઈ પછી એ તો દાદાએ કહ્યું પ્રમાણે પછી પોતે ખૂબ પ્રતિક્રમણ કરીને ગુરુ પાસે જે માફી માગીને દક્ષિણા દક્ષિણા પાછા પૈસા થોડા ઘણા આપીને ગુરુને રાજી કર્યા એમ કરીને છૂટી ગયા લાલચુ ગુરુ એને રાજી કરતા કેટલી વાર એની લાલચ પૂરી થાય કે ગુરુ મહારાજ ખુશ બાપજીને કંઈક લાય આપ્યું હોય તો બાપજી ખુશ આપણી જોડે બધું ભૂલી જાય એટલે આવી રીતના આ એક ભાઈએ આવી રીતના પોતાના જીવનનો પ્રસંગ કહેલો દાદાને અને એમાંથી ઘણું શીખવાનું મળે છે કે આવું ખોલા માટે વિરાધના ના કરો આરાધના કરી એની વિરાધના ના જ કરાય બહુ હોય તો ઉદાસીન થઈ જાઓ પણ વિરાધના ના કરો એને દોષિત ના જુઓ એટલે આવી રીતના ગુરુ ગુરુ એને પાંચમી ઘાતી કહી છે શું ગુરુને પાંચમી ઘાતી કહી છે ચાર ઘાતી કર્મોને પાંચમું ગુરુની નજીક રહેવું એના ક્લોઝ રહેવું જો ગુરુના દોષ દેખાય તો આપણે પોતે પોતાની માટે ઘાત કર્યો કહેવાય એટલે ગુરુના દોષ ના જોવા એટલે ક્રમિક માર્ગમાં બધા ગુરુઓ પોતાની જાતને બહુ ઓછો સમય પબ્લિકમાં રાખે શિષ્યોના પણ એકલા બાપજી રહ્યા કરે પોતાનો બેના છોકરા તેમની જોડે રહે સંસારી રીતે રહે ગુરુના લોકોના ટચમાં બહુ ના આવે બધે ક્યાંક જાય તો પોતાની રહેવાની વ્યવસ્થા આગવી કરે કોઈ હોટલમાં કરે કે પોતાના ખાસ અંગત શિષ્યને ત્યાં કરે તો પબ્લિકમાં ના જાય પબ્લિક જોડે બહુ ટચમાં ના રહે કારણ કે પોતાની કંઈક બધી વીકનેસો હોય એ જો પેલું પબ્લિકમાં બહાર પડી જાય તો એનું બધું શિષ્ય વૃંદ બધું આનું ખાલી થઈ જાય એટલે પોતાની વાળ પોતે બાંધીને સાચવી રાખે એવાય ગુરુઓ બહુ હોય છે શું અને એવા ગુરુ હોય ત્યારે આપણે બહુ જાગ્રત રહેવું પડે અને જો ગુરુ આપણે થઈ ગયા હોય તો પછી આપણે પોતે જાગ્રત રહેવાનું ગુરુનો દોષ ના દેખાય આ બાબતમાં ખોજા લોકો બહુ જ આઈડિયલ શિષ્ય તરીકે ગણાય છે આખા જગતમાં ખોજા ખોજા કોમના ગુરુ છે એટલે ગુરુ છે તો ગુરુ ભક્તિ એટલી બધી જબરજસ્ત ગુરુ ગુરુ અમેરિકામાં રહે ને આખી દુનિયામાં એના ભક્તો ગુરુને યાદ કરે એનું રોજ એનું ભક્તિ કરે નામ લે એનું નિધિ દર્શન કરે અને ગુરુ માટે હો હો રહ્યા કરે એમના ગુરુ ગમે તે કરે ગમે તે કાળા દોળા ધંધા કરે પછી કોઈ અમેરિકન લેડીને પરણે તો એ લોકો છે તો એના શિષ્યો બધા આખી દુનિયામાં કેટલું મોટું મહોત્સવ મનાવે કે ગુરુ માટે કેવી ઊંચા ઊંચી ભક્તિ કહેવાય અને આપણા લોકો તો જરા કોઈ સ્ત્રી જોડે વાત કરતા હોય તોય ના કે તો બાવા ચારિત્રના ખરાબ ફેલ છે એમ કરીને ચોકડી મારીને છોડી દે ગુરુને એવું ના એકવાર ગુરુ તમે કર્યા પછી એનું જે હોય ઇવન ગુરુને સર્વિપાત પણ થયો હોય ગાણા કાળે બોલે ગમેવા તોય ગુરુ એટલે ગુરુ પછી એના માટે આપણાથી નેગેટિવ ના કે એકવાર ગુરુ કર્યા પછી ગુરુ ફેરફાર ના કરાવે નેગેટિવ ના દેશો તમારે એની પાસે બોધ ના મળતો તમારે આગળ કશું ના કરવું તો કંઈ નહીં પણ એને દોષ ના જોશો એટલે ગુરુ ગમે તેવા હોય પણ તેમાં એ ગુરુને માટેની આપણી જે શ્રદ્ધા છે આપણી ભક્તિ છે એ ફળ આપણને આપશે શું આપણી શ્રદ્ધાનું ફળ આપણને મળે છે પછી ગુરુ પર આપણી જેટલી શ્રદ્ધા બેઠેલી છે એમાં ફેરફાર નહીં કરવાનો એવી રીતના ગુરુની માટે ભક્તિ બહુ જ ઊંચી રાખવાનું છે ગુરુનો વિનય કરવાનો છે ગુરુનો વિનય આપણે વ્યવહારમાંય આપણાથી કોઈ ઊંચા માણસ હોય તો એનો વિનય કરીએ છીએ હમણાં પોલીસવાળો આવ્યો હોય તો કેટલો સરસ વિનય કરીએ આપણે કેમ તે ભયના મારે કરે છે કે હારો કંઈક પોલીસવાળો આપણને આડું તેડું ના કરે એવી રીતના આ તો ગુરુ છે આપણા પણ ધર્મના રસ્તે ચડાવનારા છે મોક્ષના રસ્તે ચડાવનારા જ્ઞાની એ તો જુદા જ હોય પણ ધર્મના રસ્તે ચડાવવાનો વિનય કરવો પડે એમને બોલવામાં વ્યવહારમાં બેસવા ઉઠવામાં બધામાં વિનય પ્રમાણે ચાલવું પડે વિનયની બહાર ના જવાય વિનય વિવેક બરોબર હોવો જોઈએ અને એથી આગળ તમારે મોક્ષે જવું છે અને જ્ઞાની પુરુષ પાસે તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એ જ્ઞાન પ્રાપ્ત જ્ઞાની પાસેથી કર્યા પછી જ્ઞાની માટે તમારે પરમ વિનય રાખવો જોઈએ પરમ વિનય એટલે તમારે તમારા મોક્ષદાતા જ્ઞાનીને માટે અભેદતા હોય એકતા હોય જરાય જુદાઈ ના હોય આ આ મારા ગુરુને હું એનો શિષ્ય આ મારા જ્ઞાનીને હું એનો જ્ઞાત પુત્ર એવા ભેદ ના હોય હું આત્મ ને એ આત્મસ્વરૂપે માર મને મોક્ષે લઈ જવા માટે પરમ તારક ઉદ્ધારક આ જ છે આમનાથી જ મારો ઉદ્ધાર થાય એવી દ્રઢ ભક્ત પ્રતીથી શ્રદ્ધા એક સારી એક સરખી રે આગી પાછી ના થાય ખરી શ્રદ્ધા તો એને કંઈ જ્ઞાની પ્રત્યેની ખરી શ્રદ્ધા તો એને કંઈ કે જ્ઞાની તો આપણને મારે જોડા મારે તોય આપણી એમના પ્રત્યેની શ્રદ્ધા તૂટે નહીં આવો આવો કંઈક છે તો કે મને મારા ગુરુ પ્રત્યે બહુ ભક્તિભાવ છે ગુરુને મારા માટે પણ બહુ ભાવ છે પણ એટલે કેમનો ભાવ ટકેલો છે એકબીજાનો તો કે તમે જાઓ તો કે આવો શેઠ ગુરુ કહે કે આવો શેઠ આવો શેઠ આવો શેઠ એટલે માન આપે એને પેલા શેઠ એ કે હોય પડે ગુરુ તમે તો સદ્ગુરુ છો ઉતરે ત્રિભુવનના ગુરુ છો આખા જગતના જગતગુરુ છો આવી બધી વાતો કરે એટલે પેલા શિષ્ય ગુરુને માન આપે ને ગુરુ શિષ્યને માન આપે એટલે માનનો સામ સામી વેપાર ચાલે એના આધારે છે તો આ ગુરુ ભક્તિને શિષ્ય ભક્તિ ટકી રહે એ કામનું નહીં એ માનના ખાડામાં ઉતરે છે એની પ્રગતિમાં નથી જતો એને મોક્ષ તરફના પ્રગતિમાં લઈ જવાનો છે એ ફરજ છે ગુરુની નહીં કે એને માન આપી આપીને એને માનમાં ને માનમાં ચગાવવાનો જે બધા કષાયોથી છૂટવાનું છે એ કષાયોમાં જ એને આપણે નાખ નાખ કરીએ એ ગુરુ યોગ્ય ગુરુ ના કહેવાય સદગુરુ ના કહેવાય આ બધા કુગુરુઓ કહેવાય અને એવા ગુરુઓથી છેટા રહેવું એ માન આપે તો આપણે માનને અહીં અંદર ટચ ના થવા દેવું જોઈએ આપણે જાણીએ આ એમનો સબ્જેક્ટ છે આપણે ગુરુને માન આપવાની જરૂર નથી ગુરુની સારી વાત હોય તો આપણે એપ્રિશિએટ કરવાની છે જેથી આપણા જીવનમાં એ ઉતરે અને ગુરુની કંઈ બીજા આડીતરી વાત હોય તો આપણે એને બાજુ રાખો ને આપણે એમાં ઉદાસીન રહેવું એમ એમને જોવાનું છે આપણે નથી જોવાનું આપણે જોઈએ તો આપણે દોષમાં પડીએ આપણે આપણું સાચું આપણે ચોખારો તો બહુ આપણું કામ થઈ ગયું એટલે આવી રીતના ગુરુ શિષ્ય એકબીજાને માટે આવી દ્રષ્ટિ નિર્મળ રાખે શિષ્યને તો ખાસ રાખવાનું કે એને પોતાને સાચવવાનું છે પોતાનું જોવાનું છે ગુરુ તો જે થવાનું થાય પણ આપણે તો બચી જઈએ ઘણા લોકો અમારી પાસે આવતા હોય છે ને કહેતા હોય છે આજકાલ તો બધા ધર્મગુરુ આવા થઈ ગયા છે અને પૈસાના લાલચો થઈ ગયા છે અને ખૂબ બધા લોકો પૈસા ઉઘરાવે છે અને આખી અમેરિકા ઇંગ્લેન્ડમાં તો બધા રાફડા ફાટે છે સમરમાં તો બધા ઢગલે બંધ બધા ઇન્ડિયાથી ગુરુ આવી જાય છે અને ત્યાં ઇન્ડિયામાં ખાલી રહે છે ને અહીંયા બધા ઢગલા બંધ આવે છે ને અમે છે તો સાંભળનારા શ્રોતા અને દક્ષિણા આપનારા શિષ્ય આટલા જ અને બાકીના ગુરુઓ તો ઢગલા બંધ છે કે છે તો કે કે અમે ક્યાં પહોંચી નથી વળતા અને અમને એવું થયું કે આવા ગુરુ તો ના જોઈએ એના કરતાં ગુરુ ના હોય તો સારું એમ કે આવી રીતના બધાને થાય છે ત્યારે અમે એમને સમજાવીએ છીએ કે ભાઈ આ ગુરુઓ માટે તમે શું ખરાબ ભાવ બગાડો છો આપણે સુધરો ને આપણે ચેતો ને આપણે જાગૃતિમાં રહો ને આપણે જો આપણા જાતને આપણે તેની જાતનું રક્ષણ કરવું હોય તો આપણે આવા ગુરુઓથી છેટા રહો આ ગુરુઓ ખરાબ છે આવા છે તેવા છે એ બુઆમું કરવાની શી જરૂર છે આપણે તો હવે પ્રજાએ જાગ્રત થવાની જરૂર છે રાજા ગમે તો પ્રજા જાગ્રત થઈ ગયું તો કામ થઈ ગયું ગુરુઓ ગમે તેવા હોય આપણે હવે લોકો શિષ્યો ભક્તોએ સમજવાનું છે કે હવે આપણે ચેતો આવા ગુરુઓથી આપણે બચો